આગામી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવાની ઘડીઓ વાગી રહી છે. આ દરમિયાન હિન્દુ સમાજના ઘણા તહેવારો આ મહિનામાં આવતા હોય. ભાવિક ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ આ મહિનામાં ભક્તિ આરાધના તેમજ બહેનો માતાજીના વ્રત કરતી હોય છે. આ વર્ષે કોરોના મહામારીનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. તેમજ આવનાર અષાઢ વદ અમાવસ તારીખ 20 જુલાઈ શ્રાવણ સુદ દસમ તારીખ 29 જુલાઈ સુધી 10 દિવસીય દશામાં વ્રત આવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં બહેનો આ 10 દિવસ દરમિયાન માતાજીની મૂર્તિ ઘરે લાવીને 10 દિવસ સુધી ઘરે પૂજા કરી તળાવ કે નદીમાં વિસર્જન કરતી હોય છે. ત્યારે ગઢ ખાતે તળાવની પાળે આવેલા દશામાના મંદિરે વ્રતધારી બહેનો અહીં હજારોની સંખ્યામાં મંદિરે આવી મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. અહીં 10 દિવસ મેળો પણ ભરાય છે. ગઢ તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો તેમજ વ્રતધારી બહેનો અહીં આવતી હોય છે. જ્યાં વર્ષે દશામાં મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારીને લઈ 10 દિવસ સુધી મંદિર બંધ રાખી મેળો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. કોરોના મહામારીને લઈ અને સમગ્ર દેશની અંદર હાલ જે આ કોરોનાની મહામારી ચાલી રહી છે તેની અંદર આ ધાર્મિક જે મંદિરો હોય કે મસ્જિદો હોય એ પણ એની અંદર આવી જાય છે. અને વાત કરીએ આપણે પાલનપુર તાલુકાના ગઢની, તો અહીંયા આવેલ દશામાનું જે એક મંદિર છે આવેલું છે, એ મંદિરે હવે આવનાર તારીખ 20 થી માંડી અને 29 સુધી જે બહેનો દશામાનું જે વ્રત કરતી હોય છે એ વ્રત આ વખતે પણ આવી રહ્યું છે, જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આ વખતે કોરોના મહામારીને લઈ અને એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે આ વખતે જે બહેનો જે વ્રત કરે છે અને એ 10 દિવસ દરમિયાન અહીંયા મેળો પણ ભરાય છે. તો મંદિર ટ્રસ્ટે આ કોરોના મહામારીને લઈને એવો નિર્ણય કર્યો છે કે આ વખત જે મેળો ભરાય છે તે બંધ રાખવામાં આવશે. તો આપણે આ દશામાં મંદિર ટ્રસ્ટના પ્રમુખ છે ગોવિંદભાઈ ભુટકા, આપણે એમને જ પૂછીશું કે આ વખતે આ મહામારીને લઈ અને શું નિર્ણય લેવાયો છે. શું કહેશો ગોવિંદભાઈ? આ વર્ષે જે સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વમાં જે મહામારી ચાલી રહી છે એના અનુસંધાને ભારતની સરકાર અને ગુજરાત સરકારે જે નિર્ણય લીધા છે એને અમે આવકારીએ છીએ. અને એના અનુસંધાને અમે આ ગઢ દશામાનું મંદિર જે વર્ષોથી પરંપરા ચાલી આવી રહી છે એને અમે આ વર્ષે તોડવાના છીએ. અને સમગ્ર વ્રત કરનારી બહેનો, સમગ્ર ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, અને અમે વિનંતી બે હાથ જોડીને કરીએ છીએ કે આ સાલ આ કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ રહેલ છે, તો આની નોંધ લઈ કોઈએ મંદિરમાં પ્રવેશ કરવો નહીં અને અમે કરવા દેવાના પણ નથી. અને જે પણ વ્રતો કરતી હોય બહેનો પોતપોતાના બાર ગામના આવનાર ધર્મપ્રેમી બહેન જનતાને મારે ખાસ જણાવવાનું છે કે ગઢમાં બિલકુલ ના આવતા કે ગઢમાં કોરોનાનો મહામારી સમગ્ર ચાલી રહી છે અને આ સમગ્ર જે મહામારી ચાલી રહી છે એના ગઢમાં પણ આવા કેસો આવેલા છે. એટલે મારે બે હાથ જોડીને વિનંતી કરવાની છે કે બાર ગામની વસ્તી અને ધર્મપ્રેમી જનતા આ ગઢમાં પ્રવેશ ન કરવો. બીજું કે આ દશામાના વ્રતમાં જે બહેનો વ્રત કરે છે એ વ્રત કરે એમની પોતપોતાની રીતે કરે, પણ આ દશામાના મંદિરમાં બિલકુલ પ્રવેશ આપવામાં આવશે નહીં એવો આ ટ્રસ્ટે નોંધ લીધી છે. અને અમે આ સરકારના સમગ્ર કાર્યક્રમને અમે આવકારીએ છીએ એના અનુસંધાને. અને આ બીજું કે આ દશામાં તમારી સૌની મનોકામના પૂરી કરશે. દશા માતા તમારી જીવનની માનુકોની તમે મનથી અને ખાલી એમને યાદ કરજો, આ તમે વ્રત કર્યું ઘણા છે અને આ દશામાં ઘરની દિશામાં તમારું સૌનું મનોકામના પૂરી કરે. અસ્તુ ભારત માતા કી જય. આ હતા મંદિર ટ્રસ્ટના પ્રમુખ ગોવિંદભાઈ ભુટકા, જેઓ કહી રહ્યા છે કે પ્રથમ વખત આ મંદિર જ્યારથી ચાલુ થયું ત્યારથી પ્રથમ વખત આ મંદિરને કોરોના મહામારીને કારણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઢમાં પણ 5 જેટલા જે કોરોના પોઝિટિવના કેસો આવ્યા છે, જેને લઈને સંક્રમણ વધુ ન ફેલાય અને સામાજિક દૂરી બની રહે તે હેતુથી આ મંદિરે આવકારદાયક નિર્ણય લીધો છે. ગઢથી કેમેરામેન મુકેશ સાધુ સાથે હું દિનેશ રાણા, બીકે ન્યૂઝ ચેનલ.